હેલો શિક્ષક મિત્રો, એચમેટની જે એક્ઝામ લેવાની એનો સિલેબસ અહીંયા તમને જો આપ્યો છે. એચમેટ અભિરુચિ કસોટી સેમા સેમાથી પેપર પહેલું હશે. એમાં 15 ગુણ સામાન્ય જ્ઞાન, 25 ગુણ શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે શિક્ષણ વિશે બધું હોય, તાર્કિક એટલે રિઝનિંગ, શાળા નેતૃત્વ 20 ગુણ, ભાષાકીય એટલે ભાષાના 15 અને અંગ્રેજીના 15 ગુણ, 100 ગુણ પ્રશ્નપત્ર 1ના અને 2માં જોઈ લો વહીવટ. 1 અને 2નું શક્ય એટલું બધું જ તમને કરાવી દઈશ. મારી ચેનલ સખ્યા એકેડેમીને સબસ્ક્રાઈબ કરો એટલે બધું મળશે. એમાં ખાસ તમારે 1972-74-64 અને બીજા મેં તમને IMP પ્રશ્ન મોકલા છે ને, એમાં તમારા ઉચ્ચ માધ્યમિક બોર્ડ, GCRT, કમિશનર કચેરી બધું આવી જશે એની અંદર. તમે તો આ સિલેબસ છે. હવે આગળ આપણે પ્રશ્ન જો, ચાલો IMP પ્રશ્નમાં એક બુક મારી પાસે છે, તમે લેવી ખરીદવી હોય તો ખરીદી શકો ઓફિસ ઇન હેન્ડ, પણ એની પ્રોસેસ થોડીક બહુ અઘરી છે. પણ એમાં જે IMP પ્રશ્નો છે ને એ મેં લઈ લીધા છે, અહીંયા તમને સમજાવી દઉં છું. એમાંથી કે મુલાકાતી શિક્ષક શાળામાં ક્યારે લેવાનો થાય, અમુક બોલું છું, બાકી તમે વાંચી લેજો. કે નિયમિત શિક્ષક જો 1 માસથી વધુ રજા લે ઉપર હોય તો લેવાના, અને નિયમિત શિક્ષક પાછો આવે ત્યારે એ લોકોની ભરતીનો અંત આવે. ખર્ચ એને પગાર આપવાનો ગ્રાન્ટમાંથી એની લાયકાત છે, ઓછામાં ઓછો લાયકાત સ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય, અને આની જાણ DEO જિલ્લા શિક્ષણ અધિકારીને કરવાનું, અને એનો પગાર છે તાસ દીઠ. જો આ ખાસ યાદ રાખજો કે તાસ દીઠ જે આપણે પ્રવાસી શિક્ષક લઈએ છીએ ને એનો છે માધ્યમિકમાં 75 રૂપિયા, કુલ દિવસના 6 તાસો, અને ઉચ્ચ માધ્યમિકના 90 રૂપિયા. આ પ્રશ્ન મોસ્ટ IMP છે. ચાલો પછી છે રક્ષણ બાબત, કે ફાજલ જે ધોરણ 8 મૂક્યું અથવા તો શાળામાં ઘટ થાય તો શિક્ષકોને રક્ષણ કેવી રીતે મળે, એમ અહીંયા તમને નીચેની શરતો થોડીક આપી છે. હવે તો બધાને જોકે મળે 100%. આ 17ની બુક છે એટલે અત્યારે બધાને રક્ષણ મળે છે. પછી પેન્શનનું પણ થોડુંક આપ્યું. ચાલો, સુપરવાઇઝર સ્કૂલમાં બનાવવાના હોય ને આચાર્ય, પછી સુપરવાઇઝરની પોસ્ટ, તો એનું આખું બને ગુણાંકન, કે માધ્યમિકમાં સુપરવાઇઝર બનાવ હોય તો એનું ગુણાંકન છે. જો કે 4 ગુણ સેના મળે એને BEd કે તેની સમકક્ષ લાયકાત મેળવ્યા પછી નોકરીના દરેક વર્ષ એટલે દરેક વર્ષના ગુણ પ્રમાણે એને 4 ગુણ મળે. પછીની ગ્રેજ્યુએટ હોય તો સમકક્ષ ગ્રેજ્યુએટ અથવા એની સમકક્ષ હોય તો 3 ગુણ મળે દરેક સત્ર માટે 3 ગુણ. પછી અંડર ગ્રેજ્યુએટ હોય તો દરેક સત્ર માટે 2 ગુણ. અનટ્રેન ગ્રેજ્યુએટ હોય તો 2 ગુણ, અંડર ગ્રેજ્યુએટ સત્ર માટે 1 ગુણ. પછી નોકરી એણે શાળામાં અથવા તો શાળાને શિક્ષકોને તાલીમ આપતી સંસ્થામાં કરેલી હોવી જોઈએ તો જ એ પાત્ર બને સુપરવાઇઝર તરીકે. જો એ પોતાની શાળામાં સુપરવાઇઝર બને તો એને માળવાપાત્ર કુલ ગુણ 100 છે, અને બીજી શાળાનો હોય તો એના કુલ ગુણના 75% તરીકે ગણતરી કરવાની રહે. એક જ સંચાલક મંડળ હોય અને બદલી કરે તો 100% ગુણાંકન મળે, સંચાલન મંડળ બદલી જાય તો ન મળે. પછી અનુસ્નાતકને એને 4 ગુણ મળે, પણ 2 ડિગ્રી સુધી અનુસ્નાતકની એની 2 ડિગ્રી હોય ને ત્યાં સુધી એને ગુણ મળે, એનાથી વધુ ડિગ્રીના ગુણ ન મળે. MEd હોય તો એના 4 ગુણ મળે. પછી નીચે કેટલાક કાર્યક્રમ આપ્યા છે, એમાં જો એને ભાગ લીધો હોય તો એના 2 ગુણ મળે. કે રાજ્યકક્ષાએ સેમિનાર રીડિંગ કરેલો હોય,
સામયિકો લેખો આપી પોતાનું આગવું મંતવ્ય કર્યું હોય, પુસ્તકો પ્રગટ કર્યા હોય, રાષ્ટ્ર અને ઉત્તમ શિક્ષક તરીકેના એવોર્ડ મળ્યા હોય તો એને વધુ ગુણ મળે. પછી છે ઉચ્ચ માધ્યમિકના, એ ખાલી વાંચી જાઓ. સ્નાતકના 10, અનુસ્નાતકના 10, તાલીમી લાયકના 10, પીએચડીના 2, બીજા વિષયમાં પીએચડી હોય તો એ બંને, અને એક સ્નાતકમાં 2 અને પ્રોજેક્ટ લેખન હોય તો 2. હવે આ થોડાક સુધારા છે, ખાસ આ આઈએમપી છે કે 8 થી વધારે વર્ગોવાળી રજીસ્ટર થયેલી શાળામાં અધિકારીની મંજૂરીથી ઉપરીના હાથ નીચે સુપરવાઇઝર 1 નિમી શકાય, કલમ 19 વિનિમય 19.5 મુજબ. અને 8 કરતાં ઓછી શાળા હોય તો સુપરવાઇઝર મળે, 1 શાળામાં 8 થી ઓછા વર્ગો હોય તો સુપરવાઇઝર મળે નહીં, 9 થી 16 વર્ગો હોય તો 1 જ સુપરવાઇઝર મળે, પણ 17 થી વધુ વર્ગો હોય તો 2 સુપરવાઇઝર મળે, પણ ગમે એટલા વર્ગો હોય તો 2 થી વધુ સુપરવાઇઝર મળે નહીં. પછી TADA બધું કામ કરવા જતા હોય કંઈક સ્કૂલને લગતું ત્યારે TADA મળે, જો 12 કલાકનું રોકાણ હોય તો 100% DA મળે, 6 થી 12 એટલે કે 6 કલાકનું જોઈએ તો 50% DA મળે, 6 કલાકથી ઓછું હોય તો 30% DA મળે, અને એવી જ રીતે TA એટલે ટ્રાવેલ્સ એલાઉન્સ એ કેટલું મળે તો દૈનિક ભથ્થું 0 કલાક હોય તો 24 ગણું, અને રહેવા જમવાનું ફ્રી તો 25% DA મળે, અને જમવાનું ફ્રી તો 50% DA મળે. હવે TA અનુસાર જો આચાર્ય છે એ સેકન્ડરીમાં કામ કરતા હોય અને હાયરમાં પણ એ કામ કરતા હોય તો એક પ્રવાહમાં એ કામ કરતા હોય 250, હાયરના 2 પ્રવાહ ચાલુ હોય તો 350 રૂપિયા એને મળે, સુપરવાઇઝર એલાઉન્સ 150 મળે. પછી આચાર્યનો ચાર્જ જો ઓછામાં ઓછા 30 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હોય તો વધુ જવાબદારી જગ્યા હોય તો સંભવિત પગારના 10% મળે, અને સમાન જવાબદારીઓ વાળી જગ્યા હોય તો સંભવિત પગારના 5% મળે. પછી અહીંયા થોડાક પ્રશ્ન છે, એલાઉન્સ ગણવા ચાર્જના દિવસો સાથે આગળ પાછળની રજાઓ જોડી શકાય નહીં, સુપરવાઇઝરને એલાઉન્સ ઉપર DA મળવા પાત્ર નથી, આવું એલાઉન્સ વધુમાં વધુ 1 વર્ષ માટે મળે. પછી વાહન ભથ્થું મળે આચાર્યને માસિક 375 અને વહીવટ કર્મચારીને પણ 375. કદાચ અત્યારે મેં 500 સાંભળ્યું છે, તમને 100% ખબર હોય તો કોમેન્ટમાં લખજો. વેરાઓ, સવલતો અને રજા કોને કોને બોનસ મળે તો આપણે બધા જાણીએ જ છીએ કે વર્ગ 4 કર્મચારીને 3,454 કેવી રીતે 240 દિવસના કામ માટે એને 1200 બોનસ મળે. પછી અનાજ પેસગી એ પણ વર્ગ 4 10,000 મળે. તહેવાર પેસગી એ પણ 4 કર્મચારીને 5,000 મળે. પછી ખાસ આ યાદ રાખવાનું છે, કોનો કેટલો વ્યવસાય વેરો કપાય તો પગાર ઉપર વ્યવસાય વેરો કપાય. જો તમારો પગાર 6,000 સુધી હોય તો કશું જ વ્યવસાય વેરો ભરવો ન પડે, 6,000 થી 9,000 સુધી હોય તો 80 રૂપિયા મહિને, જે આપણા પગારમાં 200 રૂપિયા શિક્ષકોમાં 200 કપાય છે, તમને ખબર છે વ્યવસાય વેરો છે. અને 9,000 થી 12,000 હોય તો 150 રૂપિયા, અને 12,000 થી વધુ હોય તો 200 રૂપિયા, જે અત્યારે બધાના શિક્ષકોના પગારમાં પગાર બિલ જોજો, 200 રૂપિયા જે કપાય છે વ્યવસાય વેરો છે. પછી ખાસ મોસ્ટ IMP એક પ્રશ્ન હોય જ, કયા વિષયના કેટલા તાસ, તો હું પહેલાં બધા ગુજરાતીના જો બોલું છું કે ગુજરાતીના 9માં 5, 10માં 6 હોય અઠવાડિયાના, હિન્દીના 4, 10માં હિન્દી તો છે નહીં એટલે 1 પણ નહીં જ્યાં હોય ત્યાં હશે, અંગ્રેજી 5 અને 7, 9-10ના બોલું છું તમે સમજી જાજો, સંસ્કૃત 4 અને 6, સમાજ વિદ્યા 9માં 6, 10માં સોરી સમાજ વિદ્યા 9માં 5,
દસમામાં છ, ગણિત સાત સાત, વિજ્ઞાન નવમામાં છ, દસમામાં સાત, વ્યાયામ બે, અને જો દસમામાં ન હોય તો ઝીરો. ચિત્ર બે મળે નવમામાં. કમ્પ્યુટર નવમામાં ત્રણ મળે, દસમામાં પાંચ. વોકેશનલ ગાઈડન્સ વીજી નવમામાં એક, દસમાં એક પણ નહીં. ઇતર વિષયો એક એક. કુલ આપણને ખબર છે 45-45 અઠવાડિયાના પીરિયડ થવા જોઈએ. આ તમારે યાદ રાખવાનું છે. ખાસ પહેલાં નવમાનું યાદ રખાય કે નવમામાં વધુમાં વધુ કોને છે, ગણિત કેટલા, સાત. પછી ગણિત, પછી છ વિજ્ઞાન, પછી પાંચ આવશે ગુજરાતી, અંગ્રેજી, સમાજવિદ્યા, આટલા વિષયના પાંચ, આટલું યાદ રહી જાય. પછી વૈધા હિન્દી ને સંસ્કૃત, એના ચાર ચાર, આવી રીતે યાદ રખાય. દસમાની અંદર વધુમાં વધુ સાત, તો કયા કયા વિષયના એમ યાદ રખાય, તો અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, આટલાના સાત પીરિયડ આવે. પછી છ, છ તો કયા કયા વિષયના આવશે, ગુજરાતી, સંસ્કૃત, સમાજવિદ્યા, આના છ છ. બાકી વૈધા કમ્પ્યુટર, એના પાંચ. આવી રીતે તમે શોર્ટમાં યાદ રાખી શકો. પછી સામાન્ય પ્રવાહ, એમાં જૂથ વાઇઝ હોય, કારણ કે બહુ બધી ભાષા હોય ને એટલે અલગ અલગ, એટલે જૂથ એકમાં છ વિષય હોય, બેમાં છ, ત્રણ જૂથમાં બાર, જૂથ ચારમાં અઢાર, અને અન્ય વિષય પીટી, ચિત્ર, કમ્પ્યુટર, એના ત્રણ, એમ કરીને 45. જો વિજ્ઞાન પ્રવાહ હોય તો યાદ રાખો એમાં એ અને બી ગ્રુપ અલગ અલગ છે, કે ભાષામાં બંનેમાં પાંચ પાંચ હોય ગ્રુપમાં. ગણિતમાં એમાં 11 હોય, બીમાં હોય ને. જીવ વિજ્ઞાનમાં એ ગ્રુપમાં ન હોય, 0, બી ગ્રુપમાં 11 હોય. રસાયણ વિજ્ઞાનમાં બંનેના 11-11, ભૌતિકના બંનેના 11-11. સાવસેલો છે, જેમ એના મેઇન વિષય બધા છે, ભલે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, તો 11-11. એક ખાલી ભાષાના પાંચ છે, અને શારીરિક શિક્ષણ હોય તો 3-3. આ રીતે વર્કલોડ છે. ચાલો પછી બોર્ડની ફીનું માળખું છે. એકાદો પ્રશ્ન પૂછાઈ શકે. ડુપ્લિકેટ માર્કશીટ કઢાવ્યું તો 50 રૂપિયા, ડુપ્લિકેટ પ્રમાણપત્ર તો 50, માઇગ્રેશન સર્ટિફિકેટ તો 100, માર્કશીટ પ્રમાણપત્ર ખરાઈ ખુલ્લું કવર સાથે તો 100, અને ખરાઈ બંધ કવર સાથે તો 400. પછી માધ્યમિક પરીક્ષણ કાર્યમાં શિક્ષકોની સિનિયોરિટી ગણવા, એટલે આ પેપર ચેકિંગ કરવા જાય ને એમાં જોઈ લો. કુલ નોકરીના શૈક્ષણિક અનુભવના વર્ષ દીઠ 1 માર્ક્સ, એટલે વધુમાં વધુ એના 35 માર્ક્સ મળે. સ્નાતક તમે થયા હોય તો એના 10 ગુણ મળે, અનુસ્નાતક હોય તો એના 5 ગુણ, તાલીમી સ્નાતક એટલે બીએડના 10, અને એમફિલ એમએડ હોય તો 5. ત્યાર પછી છે શિક્ષક તરીકે નિમણૂક થયેલ તે શિક્ષક દ્વારા માધ્યમિક ધોરણ 10માં ભણાવતા આવતા વિષયના અનુભવ માટે વર્ષ દીઠ 1, અને મહત્તમ વિષય 2 સુધી 35 વધુમાં વધુ મળે. આમ કુલ ગુણ કેટલા થાય, 100. પેપર ચેકિંગની વાત છે. ચાલો શિક્ષક મિત્રો, મારી ચેનલ છે સખિયા એકેડેમી, સખિયા આવી રીતે સ્પેલિંગ થાય, એને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, તો રોજે રોજના જેટલા વિડીયો તમને હું મોકલું આટલું લખો ત્યાં આવી જશે રેડ કલરનું બટનમાં. યુટ્યુબ ખોલો એટલે ત્યાં દબાવો, બાજુમાં બેલ આઇકન દબાવો, એટલે તમને બધા જ HMATના 1-2 પેપરના હું કરાવીશ, બધા પ્રશ્ન બધું જ મળી જશે. થેન્ક યુ.